વેલકમ બેક વન્સ અગેન ફ્રેન્ડ્સ યોર બુકમાં તમારું સ્વાગત છે આજે હું તમને એક રસપ્રદ સ્ટોરી કહેવાનો છું તમે કોઈ પૈસાવાળી વ્યક્તિ હોય અને તમારી પાસે કોઈ માગણાવાળા પૈસા માંગે રિલેટિવ્સ ભાઈબંધ દોસ્તારો મિત્રો તો એવી સિચ્યુએશનમાં અબ્રાહમ લિંકન ફસાયેલા હોય છે એ મીન્સ કે ફસાયેલા ન કહી શકાય પણ એક એનો ભાઈ હોય છે તે એની પાસે પૈસા માંગે છે અને તેના જવાબમાં તે કેવી રીતે લેટર દ્વારા ઉત્તર આપે છે તેને તેનો ભાઈ પૈસા માંગવા માટે લેટર આપે છે અને તેના જવાબમાં તે પણ પોતે લેટર લખે છે એ લેટર અહીં આપણે પ્રસ્તુત કરીએ છીએ અબ્રાહમ લિંકન હોય છે તે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ હોય છે જે તે સમયના આ વાત છે લેટર લખેલી તારીખ છે ચોવીસ ડિસેમ્બર અઢારસો ને અડતાલીસ એટલે એ સમય તે ત્યાંના પ્રેસિડેન્ટ હોવા જોઈએ ઠીક છે તો તેના જવાબમાં શ્રી અબ્રાહમ લિંકન શું લખે છે તે લેટર આપણે વાંચીએ બહુ જાણવા જેવો અને સમજવા જેવો છે આ લેટર અંગ્રેજીમાં છે આપણે તેનું ગુજરાતી ભાષાંતર વાંચીએ છીએ પ્રિય જોન્સન તારી એંસી ડોલરની માંગણીનો સ્વીકાર કરવાનું મને હવે જરાય ઓચિત લાગતું નથી વખતો વખત મેં તને થોડી થોડી મદદ કરી છે અને દરેક વખતે તું મને કહે છે હવે અમારું સારી રીતે નભી જશે પણ થોડા જ વખતમાં હું જોઉં છું કે તું પાછો એ જ મુશ્કેલીઓમાં આવી જાય છે તારામાં કોઈ ઉણપ હોય તો જ આમ બને અને તે ઉણપ કઈ છે તે પણ હું સારી રીતે જાણું છું તું આળસુ નથી એ વાત સ્પષ્ટ છે પણ તું કામચોર છે એ હકીકત છે તને હું છેલ્લે મળ્યો ત્યારથી આજ સુધીમાં તે કોઈ એક દિવસ પૂરો દિવસ કામ કર્યું હોય કે નહીં એના વિશે પણ મને શંકા છે તને કામ કરવું ગમતું નથી એવું નથી પણ છતાં તું કામ કરતો નથી કારણ કે તને એવી માન્યતા છે કે તને જે કામ કરશ એનું પૂરું વળતર નથી મળતું એટલે પોતે સાવ કામ જ નથી કરતો એમ લાગે કે આ કામ કરીશ એમાં મને પૂરા પૈસા નહીં મળે તો એ શું કામ કરવું જોઈએ એમ વિચારી લઈએ એને બદલે નિરર્થક સમય વેડફવાની તારી આ ટેવ એ જ તારી આપત્તિનું મૂળ કારણ છે તું આ ટેવમાંથી મુક્ત થા તે ખાસ તારા માટે અને તારા બાળકો માટે એટલું જ મહત્વનું છે બાળકો માટે તો ખાસ જરૂરી છે કારણ કે તેમણે હજુ ઘણું જીવવાનું છે તેથી તેઓ આવી કુટેવમાં સપડાય તે પહેલાં તેને ઉગારી લેવા જરૂરી છે કારણ કે તે નાના છે તેથી તે સહેલું પણ છે તને તાત્કાલિક થોડા પૈસાની જરૂર છે તેથી તને મારી સલાહ છે કે તું કોઈ સખત મહેનતવાળું કામ શોધી લે અને જેના બદલામાં તને પૂરતા પૈસા મળી રહે મદદ કરવાના બદલે ભાઈ શું કહે છે ભાઈને કે તું સખત મહેનતવાળું કંઈક કામ ગોતી લે પિતાજી અને તારા બાળકોને ઘરની અને ખેતીની જવાબદારી સોંપી દે ખેત પેદાશ પણ ભલે તે સંભાળે અને તને જ્યાં વધારે રોજી મળે ત્યાં તું કામે જા અને જે મળે તેનાથી તારું દેવું ચૂકતે કર તારી આ મહેનતના બદલામાં હું તને વચન આપું છે કે આજથી પેલી મે સુધીમાં તારી કમાણી ના કે ચૂકવાતા દરેક ડોલરની સામે હું તને એક ડોલર આપીશ એટલે હવે ભાઈ તરીકે હેલ્પ પણ કરે છે કઈ રીતે કરે છે કે તું જેટલું કમાઈશ અને જેટલું તું દેણું ચૂકવીશ એના એક ડોલરની સામે હું તને એક ડોલર આપીશ એને ભાઈને એમ તકલીફ હોય છે કે કે હું જે વળતર મળતું નથી તો એ સોલ્યુશન કાઢવા માટે કીધું ડબલ પૈસા મળવાનું ચાલુ થયા તો વળતર મળવાનું ચાલુ થઈ ગયું તો એ રીતે ભાઈ કે છે અબ્રાહમ લિંકન એના ભાઈને આથી મહિને તારી આવકના દસ ડોલર સામે હું તને દસ ડોલર આપીશ જેથી દર મહિને વીસ ડોલર થશે આ કામ માટે તારે સેન્ટ લુઈસ સુધી કે સીસાની કે સોનાની ખાણમાં કે કેલિફોર્નિયામાં દૂર દૂર સુધી તારે કામે જ જવું એ હું તને નથી કહેતો પણ કોલ્સ કાઉન્ટી જેવા ઘર નજીકના સ્થળે તને જ્યાં વધારેમાં વધારે પૈસા મળે ત્યાં જવું જોઈએ તું આમ કરીશ તો દેવામાંથી જલ્દી મુક્ત થઈશ વળી વારંવાર વળી વારંવાર દેવાદાર થવાની તારી કુટેઓમાંથી તું ઉગરી જઈશ એ નફામાં પણ આજે હું તને દેવામાંથી મુક્ત કરાવું તો આવતા વર્ષે તું એટલો જ ઊંડે દેવામાં ડૂબી જઈશ સિત્તેર કે એસી ડોલર એની માથે સિત્તેર કે એસી ડૉલરનું દેવું છે સિત્તેર કે એંસી ડોલરના દેવા માટે તું સ્વર્ગની જગ્યા પણ મને અર્પણ કરી દેવા માગે છે હવે શું કહે છે તેણે વચન આપ્યું છે લેટરમાં કે ગમે ત્યારે કે ભાઈ તું મને આ એસી ડોલર આપી દે તો એના બદલામાં મને જ્યારે સ્વર્ગ મળશે ને ત્યારે હું મારો સ્વર્ગ તને આપી દઈશ એવું ભાઈને વચન આપે છે તો એણે કીધું કે તું એસી ડોલરના બદલામાં મને સ્વર્ગ પણ આપી દેવા માગીશ તું સ્વર્ગનું મૂલ્ય ખૂબ નીચું સમજે છે પણ મારી શરત મુજબ તારા આ ચાર કે પાંચ મહિનામાં કામના બદલામાં સિત્તેર એંસી ડોલર તને મળશે તેની મને ખાતરી છે વળી હું તને ઓછીની રકમ આપું તો તું જમીન મારી પાસે ગીરવો મૂકવા તૈયાર છો અને તું જો દેવું ચૂકવી ન શકે તો તે જમીનનો કબજો પણ મને આપી દેવા માટે તૈયાર છે હવે જો ભાઈ શું વાત કરે છે અબ્રાહમ લિંકનનો ભાઈ કે ભાઈ તને વિશ્વાસ ન હોય તો તું પૈસાની સામે જમીન લઈ લે અને જમીન જો હું તને પૈસા ના આપું તો તું જમીન લઈ લેજે હવે બીજો કોઈ લાલચી ભાઈ હોય તો આવો મોકો મૂકે નહીં કારણ કે લિંકન પોતે પૈસાવાળા વ્યક્તિ હોય છે ધારે તો એના ભાઈની જમીન પર કબજો મેળવી લે પણ એવું કરવા નથી માંગતા પણ ભાઈ સાચા રસ્તે વહી જાય એવી ઈચ્છા રાખતા હોય છે તેથી શું કરે છે કે ભાઈ તું જમીન મને ના આપ અને એ વાતો પર આગળ શું કહે છે તમને કહું એ તો અર્થહીન છે તું આ જમીન હોવા છતાં નથી નવી શકતો તો જમીન વગર તો કેમ ચાલશે તે હંમેશા મારા તરફ માયડું વર્તન રાખ્યું છે તેથી હું તારા પ્રત્યે કઠોર થવા નથી માગતો એથી ઉલટું જો મારી સલાહ પ્રમાણે વર્તીશ તો તારા એંસી ડોલરની સામે તને આઠ ગણો લાભ થશે પ્રેમપૂર્વક તારો ભાઈ અબ્રાહમ લિંકન તો બહુ સરસ મજાનો આ લેટર છે અને આ બહુ સમજ જેવી વાત પણ છે કે જો માણસને એમ લાગે કે મને આમાં પૂરું વળતર નથી મળતું એવી વિચારીને જો કામ જ ન કરે તો માણસ દેણામાં ડૂબી જાય આળસું બનતો જાય અને નત નવા બહાના કાઢતો હોય કે મને આમ છે ને આમ છે ને બરાબર મારા લાયક કામ નથી મળતું કામના પૈસા નથી મળતા એને ધક્કા ખાવા પડે છે એના બદલે હું આમ મળે તો હમણાં કામ કરવા માંડ આળસું કોઈ નથી હોતું વ્યક્તિ પણ કામચોર હોય છે ઓછા કામના પ્રમાણે ઝાઝા રૂપિયા મેળવવાની બધેને ઈચ્છા હોય છે તેને જવાબમાં અબ્રાહમ લિંકને તેમને ભાઈને મુસીબતમાંથી ઉગારવા માટે જે સલાહ આપી તે આપણા બધા માટે ઉપયોગી નીવડી શકે તેમ છે આ વિડીયો માટે આટલો જ ફરી મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો યોર બુક ચેનલ સી ઓગેન બાય બાય